नमस्कार बाळ दोस्तों, आजे आपणे धोरण चार गणित गम्मतमां प्रकरण एक ईंटोनी इमारत विषे थोड़ी समजण मेळवीशुं। मित्रों, दरेक पाठ्यपुस्तकमां हवे नवा क्यूआर कोड आपेला होय छे, जेने अंग्रेजीमां क्यूआर कोड कहेवाय छे। ते तमे अहींया जोई शको छो। तमारी पासे एंड्रॉइड मोबाइल होय तो तमे आ क्यूआर कोडने तमारे स्केन करवाना, स्केन करो तेना ऊपर तमे फोन राखो स्केनर नी मदद थी, जेने स्केनर कहेवाय। शुं कहेवाय? स्केनर एवी एप्लिकेशन आवे छे, तेनी मदद थी तमे स्केन करो तो तमने आ पाठने लगता वीडियो तमने जोवा मळशे। दरेक अलग अलग मुद्दा विशे तमने आवा क्यूआर कोड जोवा मळशे, तो तमे चोक्कसथी आनो लाभ उठावशो। चालो जोईए मित्रों आगळ। जागृति शाळा माटे ईंटनी पेटर्नो नमूनो। मुर्शिदाबाद जे पश्चिम बंगाळमां आवेलुं छे त्यां एक जागृति शाळा आवेली छे, तेना विशे एक सत्य वात छे। ज्यारे शाळानी इमारत चणाई रही हती त्यारे एवुं नक्की कर्युं के शाळानी दीवालो अने जमीन पर ईंटोथी पेटर्न बनावी। जमाल, कालु अने पीआर आ कामना कड़िया हता। तेओने शाळानी इमारत माटे नवी नवी युक्तिओ जोईती हती, आथी तेओ तेमना अन्य मित्रों ने साथे लईने मुर्शिद कुली खाननो जूनो मकबरो जोवा गया। मित्रों, जागृति नामनी शाळा बनती हती त्यारे तेमने जे इमारत चणाई रही थी त्या दीवालो ऊपर अने जमीन ऊपर ईंटोनी विविध पेटर्न तेमने बनावी हती। आ माटे ते कड़ियाओ मुर्शिद कुली खाननो जूनो मकबरो जोवा गया, जे आपणे अहींया चित्रमां जोई शकीए छीए। मित्रों, अहींया पण तमे जोई शको छो क्यूआर कोड आपेलो छे। आ क्यूआर कोड स्केन करवाथी तमने आ मकबरा विशे तेनी जे ईंटोनी पेटर्न छे तेना विशे तमने माहिती मळशे, तो तमे जरूरथी आ ट्राय करजो। अहींया तमे मित्रों जोई शको छो के सरस मजानी ईंटो वडे आ मकबरानुं बांधकाम थयेलुं छे। ते खूब ज जूनो मकबरो छे। आ इमारतमां एक मोटो माळ छे जेमां आश्रे 2000 जेटली ईंटोनी सुंदर पेटर्न छे। आश्रे 300 वर्ष पहेला कड़िया द्वारा आ नमूना तैयार करवामां आव्या हता। जो मित्रों, अहींया आपणे जोई शकीए छीए सुंदर मजानी पेटर्न देखाय छे दीवाल ऊपर, देखाय छे ने? जो दीवाल पर सुंदर ईंटोनी पेटर्न बनावी छे। आ पेटर्न पोयतळियानी छे, एक अने बे। तेना पांच माळना पोयतळियानी ईंटोनी पेटर्न कई रीते गोठवायेली ते जुओ मित्रों। आ पेलो माळ, आ बीजो माळ, ત્રીજો માળ, ચોથો માળ અને પાંચમો માળ। આ પાંચ માળના ભોયતળિયા જે છે તેની જે પેટર્ન છે તે આપણને અહીંયા દર્શાવેલી છે। અલગ દરેક પેટર્ન એકબીજાથી અલગ પડે છે। તમે જોઈ શકો કે સુંદર મજાની પેટર્ન બનાવેલી છે। ઈંટોને એવી રીતે ગોઠવી છે કે આપણને એમ ન લાગે કે આ ભોયતળિયું છે। જો પેલા આ રીતે કમાન આકારે ઈંટો ગોઠવી છે, ત્યારબાદ દરેક ઈંટોને આ રીતે આડી મૂકી છે અને સુંદર મજાની કમાનની રચના કરી છે। દરેક પેટર્નમાં કંઈક અલગ વિશેષતા છે। અહીંયા તમે જોઈ શકો છો કે એવી ખાસ પ્રકારની ચોકડી બનાવેલી છે। સુંદર મજાની પેટર્ન બનાવેલી છે ઈંટોની। અહીંયા પણ તમે જોશો કે ઈંટોને કમાન આકારે ગોઠવી છે, બીજી બાજુ ઊંધી રીતે ગોઠવી છે અને ફરતે ચોરસ પ્રકારે ગોઠવેલી છે। તો આ એક ખાસ પ્રકારની પેટર્ન છે જે કડિયાઓએ પોતાની આગવી આવડતના લીધે બનાવેલ છે। દરેક પેટર્ન તમે જોઈ શકો છો કે એકબીજાથી અલગ પડે છે। સુંદર મજાની પેટર્ન કારીગરો દ્વારા ભોયતળિયા પર બનાવેલી છે। મિત્રો, પહેલાંના જમાનામાં આવી પેટર્ન ખૂબ બનાવવામાં આવતી, પરંતુ હાલના આ આધુનિક યુગમાં અત્યારે ટાઇલ્સ, અલગ અલગ પ્રકારના પથ્થર આપણે ભોયતળિયા ઉપર જોઈ શકીએ છીએ। ધાર્મિક સ્થાનો ઉપર, જાહેર રસ્તાઓ ઉપર, જાહેર જગ્યાઓ ઉપર, ખાસ
જે જગ્યા હોય ત્યાં આપણે આવી પ્રકારની પેટર્નો બહુ જ જોઈ શકતા, પરંતુ હવે તે બિલકુલ જોવા મળતી નથી. જે જૂની જગ્યાઓ છે તે જ આપણે ત્યાં જ જોઈ શકીએ છીએ. તમને ભોયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે તે તમારે દર્શાવવાનું છે. તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? જે અહીંયા પેટર્ન બતાવી છે બધી, આવી પેટર્ન તમે ક્યાંય બીજે ક્યાંય જોઈ છે બધી? જો તમે જોઈ હોય તો તમે કઈ જગ્યાએ આવી પેટર્ન જોઈ છે તે તમારે અહીંયા લખવાનું છે. મિત્રો, જ્યારે પણ તમે આ વિડીયો જુઓ અને તમને કોઈ પ્રશ્નની મૂંઝવણ થાય તો જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન જણાવી શકો છો. અને વધુ સારા વિડીયો બનાવવા માટે વાલી વર્ગને, શિક્ષક મિત્રોને પણ મારો અનુરોધ છે કે માર્ગદર્શન આપવા વિનંતી. આપનું માર્ગદર્શન મારા માટે ખૂબ જ ઉપયોગી થશે. કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જમાલે કહ્યું, ઓહો, તે દિવસોમાં પણ તેઓની ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન તેઓ બનાવેલી, આપણે તો તે ભૂલી જ ગયા. ચાલો આપણી શાળાની જમીન પર પણ આવી પેટર્ન બનાવીએ. તો કડિયાઓએ શું કર્યું? તે શાળાની જમીન ઉપર આવી વિવિધ પ્રકારની સુંદર મજાની પેટર્ન બનાવી, જે તમે અહીંયા જોઈ શકો છો. દરેક પેટર્ન એકબીજાથી અલગ અલગ છે, દેખાય છે ને મિત્રો? જો દરેક પેટર્ન એકબીજાથી અલગ પડે છે તો શાળાના બાળકોને પણ ખૂબ જ રોમાંચ પેદા થાય તેવું લાગે છે. હસતા હસતા રમતા રમતા તેઓ નવી પેટર્ન બનાવવા લાગે છે. જો અહીંયા પણ વિવિધ પ્રકારની પેટર્ન આપેલી છે, ક ખ ગ ઘ ગ ચ છ જ ઝ ટ ઠ ડ, તો આ બધી પેટર્ન એકબીજાથી સંપૂર્ણ રીતે જુદી પડે છે. તમે જોઈ શકો છો મિત્રો, અમુક પેટર્નમાં દર્પણ ચિત્રના આધારે સરખા ભાગ પડી શકે. અમુક પેટર્ન, આ પેટર્ન તમે જુઓ મિત્રો તો તમને શું યાદ આવે બોલો જોઈએ. આ પેટર્ન હું જોઉં છું તો મને તો જે ટ્રેક્ટર હોય તેનું મોટું ટાયર જમીન પર ચાલે અને જે છાપ પડે તેના જેવું મને આ લાગે છે. તમે ધ્યાનથી તમે જુઓ મિત્રો, જ્યારે ટ્રેક્ટરનું મોટું ટાયર ચાલતું હોય અને જમીન પર છાપ પડે તેવી આ પેટર્ન મને લાગે છે. અમુક પેટર્ન તો તમે જાતે પણ મિત્રો બનાવી શકો છો એવી સુંદર. આ પેટર્નમાં જો ઈંટો, ત્રણ ઈંટો ઊભી છે, ત્રણ ઈંટો આડી છે, ત્રણ ઊભી છે. તમે મિત્રો દરેક પ્રકારની પેટર્ન બનાવવા માટે સક્ષમ છો. તમે ધ્યાનથી તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે ઈંટો ગોઠવી છે. તો તમારે મિત્રો આવી પેટર્ન બનાવવા માટે પણ કોઈનું મકાન ચણાતું હોય, ક્યાંય ઈંટો પડી હોય તો તેમની પરવાનગી લઈ અને આવી પેટર્ન બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ તમારે ખાસ શું ધ્યાન રાખવાનું કે કોઈ ઈંટ તમને શારીરિક ઈજા ન કરે, તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. સલામતીનું પહેલું ધ્યાન, ત્યારબાદ પછી તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. તો કોઈ શારીરિક ઈજા ન થાય તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો મિત્રો આ પેટર્ન કેવી છે, વર્તુળ આકારે ઈંટો ગોઠવીને બનાવવામાં આવી છે. અમુક જગ્યાએ તમે જોઈ શકો છો કે પાતળી ઈંટોનો પણ ઉપયોગ કરવામાં આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો કે નાની નાની પાતળી ઈંટો દેખાય છે ને મિત્રો. નાની નાની પાતળી ઈંટોના ટુકડા પણ કરેલા છે અને સુંદર મજાની રીતે ગોઠવેલી છે. તો તમે જોઈ શકો છો કે કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે. તો નંબર છ નંબરનું ચિત્ર રહ્યું એ પેટર્ન કેવી છે, વર્તુળાકાર. કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો મિત્રો. હવે નવો શબ્દ આપણા ધ્યાનમાં આવ્યો, દર્પણ ચિત્ર. તો દર્પણ ચિત્ર એટલે શું તે તમને મનમાં પ્રશ્ન થયો હશે કે દર્પણ ચિત્ર એટલે શું. તો દર્પણ ચિત્ર એટલે મિત્રો એવું ચિત્ર કે ચિત્રને મધ્યમાંથી તમે બે ભાગ કરો અને એનો એક ભાગ તમે દર્પણની ધાર પાસે રાખો. તો દર્પણમાં તમે જે ચિત્ર તમને દેખાય છે એ ચિત્ર અને તમને જે બહાર ચિત્ર દેખાય છે એ બંને ચિત્ર ભેગા થઈ અને એક સંપૂર્ણ ચિત્રની રચના થાય. જો તમને એવું ચિત્ર દેખાય, સંપૂર્ણ ચિત્ર, તો એ ચિત્ર કેવું કહેવાશે, દર્પણ ચિત્ર. ધારો કે કોઈ મૂળાક્ષર હોય, અંગ્રેજીનો મૂળાક્ષર ધારો કે બી
बीनों तमे बीना वच्चे थी बे भाग करो, जे ऊपरनो अर्धो भाग ने नीचेनो अर्धो भाग, अने ए अर्धा भाग ने तमे दर्पण में राखो तो तमने ए बी मूळाक्षर आखो देखाय छे, दर्पणनो अर्धो भाग ने बारनो अर्धो भाग जो आखो देखातो होय तो ए केवुं कहेवाय, ए दर्पण चित्र माटे योग्य छे। दरेक वस्तु दरेक आकार दर्पण चित्रमां जोई शकाता नथी, केम के बन्ने बाजू समांतर भाग पड़ता होय तो ज तेने दर्पण चित्रमां जोई शकाय छे। तो अहींया तमने एवी कई कई आकृति देखाय छे कि जे तमे दर्पण चित्रमां जोई शको छो। तो चित्र नंबर ट, तेने आपणे जोई शकीए कि तेना वच्चेथी बे भाग करवामां आवे मध्यमांथी, तो बन्ने बाजु सरखुं ज देखाय छे, तो तेने आपणे दर्पण चित्रमां जोई शकीशुं। बोलो जोईए, दर्पण चित्रमां जोवा माटे आपणने सरखुं आकृति देखावी लागती नथी, केम के जो मित्र अहींया शुं छे, ये नानी ईट मूकी छे, अहींया नानी ईट એ પાતળી દેખાતી નથી। ચલો પછી ચિત્ર નંબર જન જોઈ શકીએ છું, કેમ કે જો બંને બાજુ સરખો સરખો ભાગ છે તો ચિત્ર નંબર જને જોઈ શકાશે। ત્યારબાદ જબલા જમરૂકના જળવાળા ચિત્રને જોઈ શકાશે કે નહીં, જો ધ્યાનથી મિત્રો। જો મધ્યમાંથી અહીંયા બે ભાગ કરીએ તો બંને બાજુ તમે જોઈ શકો છો કે સરખા સરખા પ્રમાણમાં આપણે ચિત્રને જોઈ શકીએ છીએ। હા કે ના? તો ના, કેમ કે જો અહીંયા ઈંટ અલગ દેખાય છે અને અહીંયાનો ભાગ અલગ લાગે છે તો તેને પણ જોઈ નહીં શકાય। મિત્રો, તમારે ધ્યાનથી અવલોકન કરવાનું છે અને તે પ્રમાણે દરેક ચિત્રને તમારે પાઠ્યપુસ્તકનો જે પાનું છે તેને દર્પણ આગળ આ રીતે આડો આટલો બે ભાગ કરી, અથવા તમે પોતાના સ્કેચબુકમાં કે કોરા કાગળ પર દોરીને તમે આ રીતે અડધો ભાગ વાળી અને દર્પણ ચિત્રમાં તમારે આને જોવાનું છે, અને ચિત્ર દર્પણ ચિત્રમાં જોઈ શકાય છે કે નહીં તે તમારે નક્કી કરવાનું છે। ત્યારબાદ ક નંબરનું ચિત્ર, તો ક નંબરના ચિત્રને પણ આપણે દર્પણ ચિત્રમાં જોઈ શકીશું, કેમ કે જે મધ્યમાંથી બે ભાગ કરીએ આપણે તો બંને ભાગ કેવા દેખાય છે, બંને બાજુ સરખા સરખા દેખાય છે। ગણપતિના ગ વાળા ચિત્રને જોઈ શકાશે નહીં, કેમ કે જો બંને બાજુના ભાગ અલગ અલગ છે। ઘરનો ગ, તો ઘરના ઘવાળા ચિત્રને પણ જો મધ્યમાંથી ભાગ કરીએ આપણે તો સરખા ભાગ બંને બાજુ આવતા નથી, માટે આપણે તેને જોઈ શકાતું નથી। મિત્રો, એવું નહીં કે વચ્ચેથી ઉપરથી તમે નીચે બે ભાગ કરો, તમે દર્પણ ચિત્રમાં તમે બે આડા પણ ભાગ કરી શકો છો આ રીતે। તો તમારે ધ્યાનથી જોવાનું છે કે દર્પણ ચિત્રમાં યોગ્ય દેખાય છે કે નહીં। તો મિત્રો, આમાં આ ચિત્ર યોગ્ય લાગશે નહીં, કેમ કે જો ઉપરનો ભાગ થોડો અધૂરો છે। હવે તમે ભોયતળિયાનો નવો નમૂનો તમારે બનાવવાનો છે તમારી આગવી સૂચના લીધે। ઈંટ કેવી રીતે દોરવી તે તમારે અહીંયા જોવાનું છે કે ઈંટને કેવી રીતે બનાવાય। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક ઈંટનું ચિત્ર આપેલું છે। મિત્રો, તમને કેટલે બાજુઓ દેખાય છે ઈંટમાં? એક, બે અને આ ત્રણ। તો ઈંટને કેટલી બાજુ હોય? બોલો જોઈએ, ત્રણ બાજુ હોય ઈંટને? સરસ, કેટલી બાજુ હોય છે? કુલ છ બાજુઓ હોય છે। તો મિત્રો, આ શેનું ચિત્ર છે? આ પણ એક ઈંટનું ચિત્ર છે। તો આ તો કેટલી બાજુ છે? એક જ બાજુ। સરસ। તો મિત્રો, તમને આ તો ઈંટમાં ફક્ત એક જ બાજુ દેખાય છે,
પણ મિત્રો ઈંટની કુલ કેટલી બાજુ હોય છે? છત બાજુ હોય છે. તો ધારો કે આપણે ઈંટનું ચિત્ર દોરવું હોય તો પહેલાં ઉપરનો નાનો ભાગ દોરીએ, સોરી મોટો ભાગ, આ રીતે. તો આ એક ઈંટનું ચિત્ર છે. તો આમાં પણ કેટલા ભાગ દેખાય છે? એક, બે, ત્રણ. ત્રણ બાજુ દેખાય છે. કેટલી બાજુ? ત્રણ બાજુ. ઈંટ કેવા આકારની હોય છે? તો લંબચોરસ આકારની. કેવા આકારની? લંબચોરસ. ઈંટની લંબાઈ હોય છે, પહોળાઈ હોય છે, ને લંબાઈ પણ હોય છે, પહોળાઈ પણ હોય છે, અને ઊંચાઈ પણ હોય છે. એક ઈંટને કેટલી બાજુ હોય છે આપણે જોઈએ મિત્રો. હાલ કેટલી બાજુ હોય છે? છ બાજુ. કોઈ એક બાજુ ચોરસ છે મિત્રો? કોઈ બાજુ ચોરસ હોતી નથી. કેમ કે જો આ ઉપરનો ભાગ કેવો છે? લંબચોરસ ભાગ છે. કેવો ભાગ છે? લંબચોરસ ભાગ. પછી જે આ નાનો ભાગ દેખાય તે પણ કેવા આકારનો છે? લંબચોરસ આકારનો. એ ચોરસ ભાગ છે નહીં. ઈંટની સૌથી નાની બાજુ દોરવાની છે. ઈંટની સૌથી નાની બાજુ દોરવી હોય આપણે તો આ રીતે નાનો લંબચોરસ બનાવી દેવાનો. આ કઈ બાજુ કહેવાય? સૌથી નાની બાજુ. જો મોટી બાજુ કીધી હોય તો આ રીતે મોટો લંબચોરસ આવશે. આપેલ ઈંટમાંથી ચિત્રની બાજુ જેવી દેખાતી હોય તેવી આકૃતિ પર ખરું કરવાનું છે. શું કરવાનું છે મિત્રો? આપેલ ઈંટમાં, આપેલ ચિત્રોમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ હોય તેના પર ખરું કરો. તો આ નહીં આવે, આ પણ નહીં આવે, આ આવશે. ચોરસ નહીં આવે, આ પણ નહીં આવે, ત્રિકોણ પણ નહીં આવે, ષટકોણ પણ નહીં આવે, આ આવશે. તો મિત્રો બે ભાગ આવ્યા, એક આ અને બીજું. તો આ મોટી બાજુ અને આ નાની બાજુ. આ કઈ બાજુ કહેવાય મિત્રો? મોટી બાજુ છે. અને આ કઈ બાજુ છે મિત્રો? નાની બાજુ. નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની આકૃતિ કઈ છે તેના પર ખરું કરવાનું છે. તો ઈંટની આકૃતિ એક અને આ બે છે. શા માટે? કેમ કે મિત્રો આ તો નળાકાર છે, આ પ્રિઝમ આકાર છે, આ સમઘન આકાર છે. તો સમઘન આકાર તો હોય નહીં. તો આ આ મોટો ભાગ દેખાય છે આપણને અને આ નાનો ભાગ દેખાય છે. તો ઈંટની આકૃતિ કઈ છે? તો મિત્રો ઈંટની ચોક્કસ આકૃતિ જોવા જઈએ તો આ પણ આવશે નહીં. કેમ? કેમ કે આ નાનો જ ભાગ દેખાય છે. જો ઈંટ સંપૂર્ણ જોવા જઈએ તો આ ભાગ આવશે. શા માટે? કેમ કે જો તેની લંબાઈ પણ આપણને પૂરેપૂરી દેખાય છે. નાનો ભાગ, મોટો ભાગ મળે. સંપૂર્ણ જો આકૃતિ જોવા જઈએ તો ઈંટની આરી આકૃતિ આવશે. આપેલ બોક્સની ત્રણ બાજુ દેખાય તેવી આકૃતિ દોરવાની છે. શું તમે ઈંટની ચાર બાજુ જોઈ શકશો? તો આપણે પહેલો પ્રશ્ન જોઈ લઈએ. બોક્સની ત્રણ બાજુ દેખાય તેવું બોક્સ બનાવવાનું હોય તો આપણે બોક્સ બનાવી દઈએ એવું. આ એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. તો બોક્સની ત્રણ બાજુ થઈ ગઈ મિત્રો. હવે ઈંટમાં ચાર બાજુ આપણે જોઈ શકતા નથી. કેમ? કેમ કે ઈંટને કોઈ પણ ખૂણે મૂકીએ તો વધારે વધારે આપણે ત્રણ બાજુ જોઈ શકીએ છીએ. પૂરેપૂરી ત્રણ બાજુ જોઈ શકાય. તમે મિત્રો આ ઘરે પ્રયત્ન કરજો. ગૃહ કાર્યમાં તમારે એક ઈંટ લેવાની છે અને તેને કોઈ અલગ અલગ ખૂણાથી તમારે જોવાનું છે કે તમને કેટલી બાજુ દેખાય છે. ત્યારબાદ તમારે આ પ્રશ્નનો જવાબ તમે જાતે લખજો. પડે નહીં તેવી દિવાલ. એક દિવસ મુનિયા અને જૈનાબ ઈંટોથી રમે છે અને તેમાંથી દિવાલ બનાવે છે. તે અલગ અલગ, દરેકે અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી. આ દિવાલ જૈનાબે બનાવી છે અને આ દિવાલ મુનિયાએ બનાવી છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે બંનેની દિવાલમાં જે ઈંટો મૂકવાની જે રીત છે બંનેની અલગ અલગ છે. જૈનાબે શું કર્યું છે કે બે ઈંટોના મધ્યમાં ઉપર એક ઈંટ મૂકી છે. અહીંયા પણ બે ઈંટના મધ્યમાં એક ઉપર ઈંટ મૂકી છે. બે ઈંટોના મધ્યમાં એક ઉપર ઈંટ મૂકી છે. જ્યારે મુનિયાએ દરેક ઈંટોને સમાંતર ઉપર બીજી ઈંટનો ભાગ લીધો છે. આ રીતે હવે મિત્રો તમે
કોઈ મકાન ચણાતું હોય, કોઈ ઇમારત ચણાતી હોય, અથવા કોઈ પણ જગ્યાએ કોઈ દિવાલ બનતી હોય, ગમે તે બનતું હોય, તો તમારે ત્યાં ધ્યાનથી અવલોકન કરવાનું છે કે કડીઓ એ એક ઈંટ ઉપર બીજી ઈંટ કઈ રીતે મૂકે છે, એના થર કઈ રીતે લે છે, તે તમારે ખાસ ધ્યાનથી જોવાનું છે. તો તમને ખબર પડી જશે કે આ બંનેમાં જૈનાબનું ચિત્ર ખરું છે કે મુનિયાનું ખરું છે, તે તમને ખ્યાલ આવી જશે. પરંતુ મિત્રો, આપણે જોવા જઈએ તો અહીંયા મુનિયાનું ચિત્ર ખોટું છે. મુનિયાએ ખોટી રીતે દિવાલ બનાવી છે, કેમ કે આ રીતે દિવાલ બનાવવાથી તેની મજબૂતાઈ ઘટી જાય છે અને દિવાલ સ્થિર રહી શકતી નથી. કેમ કે જે જૈનાબે બનાવ્યું છે તેમાં એક બે ઈંટોના મધ્યમાં બીજી ઈંટ લીધી છે, બે ઈંટોના મધ્યમાં બીજી ઈંટ લીધી, તેના કારણે તેનું સ્થિર તે સ્થિર બને છે અને વધારે મજબૂત બને છે. જ્યારે આ ચિત્રમાં મજબૂતાઈ બનતી રહેતી, આ રીતની ઈંટ મૂકવાથી દિવાલની મજબૂતાઈ રહેતી નથી. જૈનાબે કહ્યું, તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય એવી નથી. જે રીતે મુનિયા ઈંટો ગોઠવી છે, તે કડિયાઓ પણ એકબીજા ઉપર ઈંટો ગોઠવતા નથી હોતા. એટલે કડિયાઓ ક્યારેય આ પ્રકારે દિવાલ બનાવતા નથી. ક્યારે તે બનાવે છે? આ રીતે બનાવે છે. મેં કહ્યું એ પ્રમાણે મિત્રો, જ્યાં પણ કોઈ ઇમારત ચણાતી હોય, કોઈ દિવાલ ચણાતી હોય, ત્યારે તમારે ખાસ ચીણવટભર્યું અવલોકન કરવાનું છે કે કડીઓ કેવી રીતે દિવાલ બનાવે છે. તમારે ધ્યાનથી જોવાનું છે. મિત્રો, અહીંયા દિવાલની વિવિધ પેટર્ન આપી છે, તો તમે અહીંયા જોઈ શકો છો 1, 2 અને 3. આને આપણે નંબર આપી દઈએ કે 1 નંબર, 2 નંબર અને 3 નંબર. હવે નીચે આપેલ ચિત્ર સાથે દિવાલનું સાચું ચિત્ર જોડવાનું છે. અહીંયા ચિત્ર આપેલા છે, તેને પણ નંબર આપી દઈએ 1, 2 અને 3. તો આપણે સરખા સરખા ચિત્ર શોધી અને જોડકા જોડવાના છે. તો આપણે પહેલાં દરેક પ્રકારના ઈંટોની પેટર્નને જોઈ લઈએ. ચલો, અહીંયા એક આડી ઈંટ છે, પછી એને ઈંટનો જે નાનો ભાગ રહ્યો એને ઊભો મૂક્યો છે, એ પ્રમાણે દિવાલના આગળ ચણી છે. ચિત્ર નંબર 2માં એક ઈંટ આડી છે, પછી ઈંટનો જે નાનો ભાગ છે એને આડો મૂક્યો છે, અને એ પ્રમાણે દિવાલ આગળ ચણી છે. જ્યારે ચિત્ર નંબર 3માં ઈંટનો જે નાનો ભાગ છે એને બધાને આડા જ મૂક્યા છે, પછી ઈંટના મોટા ભાગને આડા મૂક્યા છે, અને દિવાલ આગળ ચણી છે. તો આપણે સરખા પ્રકારની ઈંટ જે પેટર્ન છે ઈંટોની એને શોધીએ. તો ચિત્ર નંબર 1 સાથે કયું આવશે? જો મિત્રો, આમાં તમે જોઈ શકો છો કે આ ઈંટનો નાનો ભાગ છે, જેને આ મોટો એટલે કે આ ઈંટને નાના ભાગને ઊભો મૂક્યો છે અને આ નાના ભાગને આડો મૂક્યો છે, એટલે બંને પેટર્ન અલગ પડી જાય. તો આપણે ધ્યાનથી જોઈએ નીચે ચિત્રમાં. તો ચિત્ર નંબર 1 સાથે અહીંયા નંબર આપણે ફરતી આપી દઈએ 1, 2, 3. તો ચિત્ર નંબર 1 સાથે ચિત્ર નંબર 2 આવશે. શું આવશે? કેમ કે તમે જુઓ કે મોટો ભાગ, પછી આ રીતે નાના ભાગને ઊભો મૂક્યો છે, પછી મોટો ભાગ નાના ભાગને ઊભો મૂક્યો છે. તો ચિત્ર નંબર 2 કયું આવશે? બોલો જોઈએ. સરસ. તો ચિત્ર નંબર 2માં શું છે? ચિત્ર નંબર 3, કેમ કે અહીંયા આડીટ, પછી ઈંટનો જે નાનો ભાગ છે તેને આ રીતે આડો મૂક્યો છે અને પેટર્ન આગળ જવા દીધી છે. જ્યારે ચિત્ર નંબર 3 તેમાં બધા જ આડા ભાગ નાના મૂક્યા છે, બધા નાના ભાગ આડા મૂક્યા, પછી મોટા ભાગ, તો એ જ પ્રમાણે અહીંયા પણ તમે એવું જોઈ શકો છો. તો 3માં શું આવશે? 1. તો 1, 2 અને 3, ક, ખ અને ગ. તો 1 સાથે ખ, 2 સાથે ગ અને 3 સાથે કની પેટર્ન આવશે. ઈંટોની જાળીમાંથી જુઓ મિત્રો, તમે ઘણી જગ્યાએ કોઈ મકાન ઉપર, કોઈ ધાર્મિક સ્થાનો ઉપર, કોઈ જાહેર જગ્યા હોય, તમે આ રીતે જાળી જોઈ હશે. તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની સુંદર તમને જાળી દેખાઈ રહી છે. મિત્રો, જે આ ભાગ દેખાય છે એને કમાન કહેવાય. શું કહેવાય? આ કમાન આકાર છે. કમાન આકાર ઈંટો ગોઠવી એટલે આવી આકૃતિ, બરાબર. આ પણ એક જાતનું જાળિયું છે. અલગ અલગ પ્રકારની તમને સુંદર પેટર્ન જોવા મળે છે. તમે ધ્યાનથી જોશો તો જાળીમાં જે ભાગ ઈંટનો જે ચણાતો હોય દિવાલનો ભાગ, પછી ત્યાં ઈંટ મૂકવામાં ના આવે અને પછી આગળ ભાગ ચણવામાં આવે તો શું બની જાય? જાળી.
આ એક જાતની કડિયાઓની આગવી આવડત કહેવાય મિત્રો. જો તમને સુંદર પ્રકારની અલગ અલગ પેટર્ન જોવા મળે છે. તમે આ બંને ચિત્રમાં જાળીની જુદી જુદી કેટલી પ્રકારની પેટર્ન જોઈ શકો છો એ તમારે અહીંયા લખવાની છે. બરાબર મિત્રો, આપણે જોઈએ તો દરેક પેટર્ન એકબીજાથી ખાસ અલગ પડી જાય છે. એક, બે, પછી ત્રણ, ચાર, પાંચ. બરાબર, તો પાંચ છ પ્રકારની પેટર્ન તમે જોઈ શકો છો. આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર આપેલું છે અને એ ચિત્રને તમારે અહીંયા જે ખાલી જગ્યા આપેલી, જે નમૂનો આપ્યો છે, તેમાં તમારે લાલ રંગ ભરી અને સુંદર મજાની પેટર્ન બનાવવાની છે. અહીંયા મિત્રો હું આછી પાતળી પેટર્ન બનાવું છું. તમારે ધ્યાનથી દરેક ઈંટને અવલોકનપૂર્વક કરી ધ્યાનથી કઈ ઈંટ ક્યાં છે અને સુંદર મજાનો રંગ પૂરવાનો છે. આ પ્રકારે પેટર્નને અહીંયા બનાવવાની છે. શું આ આપેલ શાળાના ચિત્રમાં તમે બારી એટલે કે ઝરૂખો જોઈ શકો છો? તો મિત્રો આ ઝરૂખો છે. તમે અહીંયા જોયો હતો ઝરૂખો, મેં તમને બતાવ્યો હતો, દેખાય છે મિત્રો? ઝરૂખો જો છે ને જોવાનો, જ્યાંથી ઊભા રહીને આપણે બહારની વસ્તુ જોઈ શકીએ છીએ તેને ઝરૂખો કહેવાય. જો અહીંયા પણ તમે મિત્રો જોઈ શકો છો ઝરૂખો છે ને. તો આ સુંદર મજાની રચના છે. તો તમારે પણ એવો કાળા રંગથી અહીંયા ઝરૂખો બનાવવાનો છે. જો અહીંયા પણ તમને મિત્રો સુંદર મજાની એક જાતની ઈંટોની ગોઠવેલી પેટર્ન તમને જોવા મળે છે. આ એક કારીગરની સુંદર આવડત કહેવાય મિત્રો, અને જોતા જ આપણનું મન મોહી લે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઈંટોને સુંદર મજાનો આકાર આપેલો છે. અહીંયા તમને ત્રિકોણ આકાર જેવું દેખાશે જો ઈંટને બહાર કાઢી અને ત્રિકોણ આકાર આપેલો છે ને. ઈંટને એવી ત્રાસી રીતે ગોઠવે છે કારીગર કડીઓ કે જે ત્રિકોણ આકારે ઈંટ બહાર નીકળે છે. જો આપણે દર્શાવેલું છે ને મિત્રો, ત્રિકોણ આકારે ઈંટ બહાર નીકળી છે, આ ત્રિકોણ બની જુઓ છે ને. તમે એવી ઈંટો જોઈ છે કે જે ત્રિકોણ આકાર જેવી દેખાતી હોય? આપેલ ચિત્રમાં ઝાડની ફરતે તમારી ઈંટો જોવાની છે. જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, તમારી શાળાનો બગીચો હોય અથવા ગમે તે કંઈ બગીચામાં તમે ગયા હોય તો તમે કોઈ ઝાડની ફરતે, કોઈ ફૂલછોડની ફરતે આ રીતે તમે ઈંટો ગોઠવેલી જોતા હશો, ત્યાં તમને આવો ત્રિકોણ આકાર બનેલો જોવા મળશે. ઈંટનો એવો ભાગ તમારે જમીનની અંદર ઘોસેલો હોય છે અને જે ભાગ બહાર હોય તે તમને ત્રિકોણ આકારે દેખાય છે. જો અહીંયા પણ તમને કમાન આકાર જોઈ શકો છો. કમાન આકારની આપણે પહેલાં પણ વાત કરી હતી. જો ઈંટોને એવી રીતે ગોઠવામાં આવે જે કમાન આકાર દેખાય, સુંદર કમાન આકારે તમે ફૈઝાબાદની શાળામાં આ ચિત્ર જોઈ શકો છો. તમારી આસપાસ આવી કોઈ બીજી કમાન છે તમારે શોધવાની છે. અહીંયા મિત્રો આ શાળાનું ચિત્ર હતું, તેમાં તમે જોઈ શકો છો કે કમાન આકાર આપણે જોઈ શકતા હતા. આ કમાન આકાર છે. અમુક જગ્યાએ પથ્થરથી બનાવવામાં આવેલો હોય, અમુક જગ્યાએ ઈંટથી બનાવવામાં આવેલો હોય. જો બાંધકામ નાનું હોય તો ઈંટથી બનાવેલું, બાંધકામ બહુ જ મોટું હોય તો પથ્થરનો પણ ઉપયોગ કરવામાં આવેલો હોય. જો મિત્રો અહીંયા પણ કમાન આકાર તમે જોઈ શકો છો. શું તમે કોઈ પુલની બનાવટમાં કમાનો જોઈ છે? તમારે આનો ખાસ ઝીણવટભર્યું અવલોકન કરવાનું છે. જ્યારે પણ તમે ક્યાંય બહાર જાઓ, તમે કોઈ પુલ જુઓ તો ત્યાં તમને વાહનોની અવર જવર માટે જે જગ્યા રાખેલી હોય ત્યાં તે કેવો આકાર આપેલો છે, કમાન આકાર છે કે સીધો છે, તે તમારે ખાસ અવલોકન કરવાનું છે. એ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાન તમે જોઈ છે તે તમારે એ લખવાનું છે. ખાસ પ્રકારની કમાન ઓરચા. શું નામ છે? ઓરચા. ઓરચા ના ચિત્રમાં તમે જોઈ શકો છો કે કમાન જેવી રીતે બનાવવામાં આવે છે તેનો ઘૂંઘટવાળી મહેરાબ, આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે મિત્રો. શું નામ આપવામાં આવ્યું છે? કે ઘૂંઘટવાળી મહેરાબ.
તમે જોઈ શકો છો કે અહીંયા સુંદર મજાની કમાન બનાવેલી છે. તો આને શું નામ આપ્યું છે કે ઘોંઘટવાળી મહેરાબ, આડવાળી કમાન. તમે કાંઈ બીજા મંદિરમાં, ધાર્મિક સ્થાને તમે આવી કમાન જુઓ તો તેનો ફોટો પાડવા અથવા તેને ધ્યાનથી અવલોકન કરવાનું તમે ચૂકતા નહીં મિત્રો. અને એક ઈંટ પર બીજી ઈંટ કેવી રીતે ગોઠવી છે તમે ધ્યાનથી છીણવટભરી અવલોકન કરજો. તો મિત્રો આને શું કહેવાય, ઘૂંઘટવાળી મહેરાબ કે આડવાળી કમાન. કેવી કમાન? આડવાળી કમાન. એનું બીજું નામ છે ઘૂંઘટવાળી મહેરાબ. શું તમે બારીની જાળી, શું આપેલ બારીની જાળી સુંદર નથી? એ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે. શું તમે ક્યારે પાતળી ઈંટો જોઈ છે? જો મિત્રો અહીંયા તમને એક બારી દેખાય છે અને આના અંદર જે ઈંટો વપરાય છે તે કેવી ઈંટો છે? પાતળી ઈંટો દેખાય તમને? જુઓ એ આ પાતળી ઈંટ છે, દેખાય પાતળી ઈંટો. અમુક જગ્યાએ તમે જોઈ શકો કે પાતળી ઈંટોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. પહેલાંના જમાનામાં આવી ઈંટો બનાવવામાં આવતી, હવે તે ખાસ ક્યાંય બનાવવામાં આવતી નથી. તેના નમૂના તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની ઈંટના. જુઓ આ પોળી ઈંટ છે, મોટી ઈંટ. દરેક ઈંટ એકબીજાથી થોડી અલગ પડે છે. જો આને થોડો ગોળાકાર આકાર આપેલો છે, ખૂણાનો ભાગ. આ ઈંટનો આકાર પણ થોડો અલગ છે. આમાંથી કઈ ઈંટોની ધાર વળાંકવાળી છે? જો દેખાય છે મિત્રો ધાર વળાંકવાળી. સૌથી મોટી ઈંટ કેટલી બાજુ તમને દેખાય છે? તો મિત્રો આ સૌથી મોટી ઈંટ છે તેની આપણને કેટલી બાજુ દેખાય છે? ફક્ત એક જ. કેમ? કેમ કે તેને સીધી મૂકી છે માટે તેને એક જ બાજુ દેખાય છે. ના મિત્રો, સૌથી મોટી ઈંટની આપણે જોઈએ તો બે બાજુ દેખાય છે. એક આ નાની બાજુ આપણને પણ દેખાય છે, એ આ બીજી બાજુ. એક અને બે બાજુ દેખાય છે આપણને. તમારે ગૃહ કાર્યમાં મિત્રો એક ઈંટ લેવાની છે અને તમારે કંપાસ બોક્સમાં તમારી જે માપપટ્ટી હોય 15 સેન્ટીમીટરની, તેના ઉપયોગ વડે તમારે તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપી અને સેન્ટીમીટરમાં અહીંયા દર્શાવવાની છે. આ તમારો મિત્રો ગૃહ કાર્ય. તમારે આ ઈંટના નમૂના જોવા માટે આ QR કોડને સ્કેન કરવાનું ભૂલતા નહીં. એન્ડ્રોઈડ મોબાઈલમાં સ્કેનરની મદદથી QR કોડ સ્કેન થાય છે. તો આ QR કોડને તમારે સ્કેન કરી અને આવી ઈંટોના નમૂના જોવાના છે. તો તમારે ગૃહ કાર્યમાં આ ઈંટોનું માપ માપવાનું છે. અને પછી મુનિયાએ 1 મીટર લાંબી દિવાલ બનાવી છે, તેણે 1 કરોડમાં કેટલી ઈંટો મૂકવી જોઈએ તેનો અંદાજ તમારે લગાવવાનો છે. ધારો કે ઈંટની લંબાઈ 10 સેન્ટીમીટર હોય. કેટલી હોય? 10 સેમી. તો 1 મીટર દિવાલ બનાવવી હોય તો કેટલી ઈંટો જોઈએ? તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 10 × 10 = 100. તો 10 ઈંટો જોઈએ એટલે 1 મીટર દિવાલ 1 કરોડ બને. તો તમારે જે માપ આવ્યું હોય લંબાઈનું તેના આધારે તમારે અહીંયા પ્રશ્નનો જવાબ આપવાનો છે. ઈંટો ગરમ અને તાજી. ગણેશ અને સાહેબા ઈંટો બનાવતી ભઠ્ઠી નજીક રહે છે. શું તમે અંદાજ લગાવી શકશો કે અહીં દર્શાવેલ ધુમાડ્યું કેટલું ઊંચું છે? મિત્રો તમને આ જે દેખાય છે તે આ ધુમાડ્યું છે. શું છે? ધુમાડ્યું. ધુમાડ્યું એ શા કામમાં આવે છે? તો તે ભઠ્ઠીનું ધુમાડ્યું છે અને તેના લીધે ઈંટોને ગરમ કરવાને ઈંટ ગરમ થાય એટલે ઈંટ કાચી ઈંટ પાકી બને છે. કાચી ઈંટનો ઉપયોગ થતો નથી. કાચી ઈંટનો કોઈ યજ્ઞશાળા માટે અથવા કોઈ એવા ધાર્મિક કામ માટે ઉપયોગ થાય, પરંતુ કોઈ મકાન ચણવું હોય, કોઈ ઇમારત બનાવવી હોય તો પાકી ઈંટ મિત્રો જોઈએ. શું તમે અંદાજ લગાવી શકશો કે અહીં દર્શાવેલ ધુમાડ્યું કેટલું ઊંચું હશે? 5 મીટર, 15 મીટર કે 50 મીટર? તો મિત્રો હું અંદાજ લગાવું તો આશરે 50 મીટર આસપાસ હશે. તમારે પણ તમારો અંદાજ લગાવીને ધુમાડ્યું કેટલું ઊંચું હશે તેનો અંદાજ લગાવવાનો છે. જો મિત્રો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઈંટો કેવી રીતે બનાવવામાં આવે, તેના કુલ આપણને 4 ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર એકબીજાથી થોડું
अलग पड़े छे, तेनो ईट बनावानो क्रम दर्शावे छे कि कया नंबरे कयो क्रम आवे। अहींया तमने प्रश्न आपेलो छे, जो गणेश अने साहिबाए पेटर्न स्वरूपे सूकवेला सूकवा मूकेली ईंटोनी लांबी हरोळ जोई। जो मित्रों आ पण एक जातने पेटर्न ज कहेवाय, केवी सुंदर मजानी ईंटो गोठवी छे तमे जोई शको छो। पहेला આડી ઈટ મૂકેલી છે, પછી બે ઊભી, પછી ઉપર આડી ઈટ, અને સુંદર મજાની રીતે ઈંટોને સૂકવવા ગોઠવેલી છે। તો આ કેવું ચિત્ર કહેવાય? ઈંટોને સૂકવવા મૂકી છે તે ચિત્ર છે। પછી અહીં ઈંટ બનાવવાની ભઠ્ઠીના ચાર જુદા જુદા ચિત્ર આપેલા છે, તે આડા અવળા ક્રમમાં છે। આપણે ધ્યાનથી જોવાનું છે અને તેનો સાચો ક્રમ જણાવવાનો છે। તો સૌ પ્રથમ શું આવશે મિત્રો, કે ઈંટ બનાવવી હોય તો પહેલાં ઈંટની જે માટી જોઈએ તેને ખોદીને લાવવી પડે। તો એક નંબર આવશે અહીંયા, ત્યારબાદ પછી ઈંટને થોડી એકદમ ઝીણી ઝીણી એકદમ નાની કરી અને પછી પાણી વડે એને ગૂંદી અને પછી એને બીબામાં ભરવામાં આવે છે। તો ચિત્ર નંબર બે આવશે, ત્યારબાદ બીબું પાડી અને આ રીતે ઈંટોના નમૂના બનાવવામાં આવે છે। તો ત્રણ નંબર, પછી આ રીતે ઈંટોને સૂકવવામાં આવશે। તો ચાર નંબર, તો આ પ્રમાણે એકથી ચાર ક્રમ આપણે અહીંયા આપી શકીશું, બે ત્રણ અને ચાર। શું તમે ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે? શું ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકી શકાય તમે તમે અંદાજ લગાવી શકશો? ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે, હજારોની સંખ્યામાં, એકસો હજાર। કેટલા? એકસો હજાર એટલે મિત્રો કેટલા થાય? એક લાખ થાય। કેટલા થાય? એક લાખ। એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, સો, 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 એકસો હજાર। કેટલા? એકસો કેટલી વખત? હજાર વખત, એટલે એક લાખ થાય। કેટલા થાય? એક લાખ। તમે કલ્પના કરી શકો કે આ આંકડો કેટલો મોટો છે, તેને એક લાખ પણ કહેવાય। શું તમે તે લખવાનો પ્રયત્ન કરી શકશો? તમારા મિત્રોને પૂછો કે તેઓએ એક લાખની વાત સાંભળી છે? અહીંયા મિત્રો નવો શબ્દ આવ્યો તમારે અંકમાં, એક લાખ। એકમ, દશક, સો, પછી હજારનું સ્થાન, દસ હજારનું સ્થાન, તેના બાદ કયું સ્થાન આવે? લાખનું સ્થાન। કયું સ્થાન? લાખ। એક લાખ, બે લાખ, ત્રણ લાખ, ચાર લાખ, પાંચ લાખ, છ લાખ, સાત લાખ, આઠ લાખ, નવ લાખ, પછી દસ લાખનું સ્થાન આવે। કયું સ્થાન આવે? દસ લાખનું સ્થાન। તો આપણે સ્થાન કિંમતમાં આગળ જોઈશું કે આ એક લાખનો અંક તેને શબ્દોમાં કઈ રીતે લખાય, તેને લગતી સંખ્યાઓ શબ્દોમાં કઈ રીતે બનાવાય તેને આપણે ધ્યાનથી જોઈશું। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક ટ્રકમાં ઈંટો ગોઠવેલી છે, તમે જોઈ શકો છો, છે ને? આ ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે તેનું તમારે અનુમાન કરવાનું છે। ડ્રાઈવરને પણ તમે પૂછીને શોધવાનો પ્રયત્ન કરો કે તેઓએ ટ્રકમાં કેટલી ઈંટો લઈ ભરી હશે, કેટલી ઈંટો લઈ જઈ શકે। જો અહીંયા આપણે એક મૌખિક ગણતરી કરવાની છે કે વજને ઈંટો ખરીદી, વજને ઈંટો ખરીદવા ગયો ત્યાં એક હજાર લેખે ઈંટોનો ભાવ આપેલા હતા કે ભાઈ એક હજાર ઈંટોના ભાવ। એમાં ત્રણ પ્રકારના નમૂના હતા, એક, બે અને ત્રણ। તેમાં જૂની ઈંટો, તમારે જૂની ઈંટો ખરીદવી હોય તો એક હજાર ઈંટ લેવા માટે બારસો, એક હજાર અને બસો રૂપિયા આપવા પડે। જો ઈટાપુરની નવી ઈંટો ખરીદવી હોય તો એક હજાર ઈંટોના એક હજાર અને આઠસો રૂપિયા ચૂકવવા પડે। જો તમારે બિકરાબાદની નવી ઈંટો ખરીદવી હોય તો એક હજાર ઈંટના બે હજાર રૂપિયા ચૂકવવા પડે। તો અહીંયા ત્રણ પ્રકારની ઈંટો આપેલી છે અને ત્રણ પ્રકારની ઈંટો, એક, બે અને આ ત્રણ, ત્રણ પ્રકારની ઈંટોના અહીંયા ભાવ આપેલા છે, તમે ધ્યાનથી જુઓ। ફરીથી જોઈ લઈએ આપણે કે જૂની ઈંટો હોય એ એક હજાર ઈંટોના એક હજાર બસો રૂપિયા, ઈટાપુરની નવી ઈંટોના એક હજારના એક હજાર આઠસો રૂપિયા, બિકરાબાદની નવી ઈંટો હોય તો એક હજાર ઈંટના બે હજાર રૂપિયા ચૂકવવા પડે। અહીંયા વજને બિકરાબાદની નવી ઈંટો ખરીદી, કઈ ઈંટો ખરીદી? બિકરાબાદની નવી ઈંટો। તો તેનો ભાવ કેટલો હતો એક હજાર ઈંટોનો? બે હજાર રૂપિયા હતો।
तो तेणे 3000 ईंटो खरीदी। के लिए खरीदी 3000 ईंटो। तो अँ आप अनुमान लगाए कि 1000 ईंट हो तो 2000 रुपया, पची 2000 ईंटो लीए आप तो 2 ने 2 4000 रुपया, जो 3000 ईंटो लीए के ईंटो लीए आप 3000 तो 2 ने 4 6000 रुपया चूकव पड़े। के रुपया चूकव पड़े 6000 रुपया। अनुमान करो कि जो ते 5-6 जूनी ईंटो खरीदे, शू खरीदे जूनी ईंटो, तो जूनी ईंटो में 1000 ईंटना 1200 रुपया भाव है, 1000 ना अर्धा 500, तो अहीं पण रकम पण आपणे शू करवी पड़शे, अर्धी शू करी देवी पड़शे मित्रों, रकम पण आपणे अर्धी करवी पड़शे। 1000 ईंटोना 1200 रुपया है, 1200 रुपया तो 1000 ईंटोना 1200 रुपया तो 500 ईंटना के, तो 1200 अर्धा 600, तो के रुपया चूकवा पड़े, तेने 600 रुपया चूकवा पड़े। अँ मित्रों ते आ QR कोड स्कैन करी अने तमे स्कैनरनी मददथी तमे वधु माहिती मेळवी शको छो। मित्रों आपणे आ ऊपर छेल्ली माहिती मेळवी बराबर, घणी घणा अंशे कचास रही गई हो तो मित्रों माफ करजो, परंतु हजु सारो वीडियो बनाववा प्रयत्न करीश अने तमने साचुं अने सचोट मार्गदर्शन आपवा प्रयत्न करतो रहीश। मारो वीडियो मित्रों गम्यो हो तो लाइक करजो, शेर करजो अने सब्सक्राइब करजो। आपनो खूब खूब आभार।